હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને એકદમ પરફેક્ટ રીસ સાથે મહેસાણાના પ્રખ્યાત ટોઠા તો ફ્રેન્ડ્સ જેવો શિયાળો ચાલુ થયો નથી અને ઘરમાંથી બધાની માંગ આવી જ જાય કે હવે તો શિયાળો ચાલુ થઈ ગયો છે હવે તો ખૂબ જ ટેસ્ટી એવા ટોઠા તો બનાવો તો બસ આજે તમને પણ મારી આ ટોઠાની રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા એક મોટો બાઉલ સૂકી તુવેરો લઈ સવારથી થોડા નવ શેકા એટલે કે હુંફાળા પાણીમાં પલાળીને રાખી હતી હવે આ તુવેરોમાં રહેલું બધું જ પાણી આ રીતે એક વાસણમાં કાઢી લેશું હવે આ તુવેરોની અંદર ચોખ્ખું પાણી લઈ તુવેરોને ખૂબ જ સારી રીતે ધોઈ લઈશું હવે આનું બધું જ પાણી નીતારી લઈશું તો આ જુઓ મેં તુવેરોનું બધું જ પાણી નીતારી લીધું છે હવે લઈશું એક કુકર અને કુકરમાં ધોઈને તૈયાર કરેલી તુવેરો એડ કરી લઈશું હવે આની અંદર એડ કરીશું અઢી ગ્લાસ જેટલું પાણી તો મેં અહીંયા એક મોટો બાઉલ તુવેરો લીધી છે ને તો તેના માપ પ્રમાણે મેં અહીંયા અઢી ગ્લાસ જેટલું પાણી લીધું છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી પાંચ થી છ વિસલ વગાડી લઈશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું પંદરથી વીસ લસણની કડીઓ સાથે જ લઈશું એક મોટો આદુનો ટુકડો જેના મેં બે ટુકડા કરી લીધા છે સાથે જ લઈશું બે લીલા મરચાં મરચાંને આ રીતે નાના ટુકડામાં કટ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે ખાંડી એક પેસ્ટ જેવું બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ ટોઠામાં જો લસણ આદુ મરચાં બધી જ વસ્તુ જો સરખા પ્રમાણમાં એડ કરવામાં આવે ને તો ટોઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો આ જુઓ મેં આદુ મરચાં લસણને ખૂબ જ સરસ રીતે ખાડી લીધું છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે ફરીથી લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું એક ચમચી જેટલા કાળા મરી સાથે જ એડ કરીશું દસ થી બાર લવિંગ સાથે જ એડ કરીશું ત્રણ જેટલા બાદિયા તો ઘણા લોકો આને સ્ટાર ફૂલ પણ કહે છે સાથે જ લઈશું ત્રણથી ચાર તજના ટુકડા હવે આ બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈશું તો ફ્રેન્ડ જ્યારે પણ તમે ટોઠા બનાવો ને ત્યારે તમારે આ ખડા મસાલા એટલે કે આ બધા જ મસાલાને તમારે ફ્રેશ જ ખાંડીને લેવાના આનાથી શું થશે કે આ મસાલાની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ જુઓ મેં બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લીધી છે હવે આ ગરમ મસાલાને સાઈડમાં મૂકી દઈશું તો પાંચ થી છ વિસલ વાગી ગઈ છે અને હું તમને હાથથી દબાવીને બતાવી દઉં છું તો આ જુઓ તુવેરો ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું ત્રણ થી ચાર ચમચી બાફેલી તુવેરો તો આપણે જે બાફીને તૈયાર કરીને રાખી હતી ને બસ તે જ તુવેરો લઈ લઈશું સાથે જ એડ કરીશું થોડા ધાણા સાથે જ એડ કરીશું થોડું પાણી હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી એક પેસ્ટ જેવું બનાવી લઈશું હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું ચાર થી પાંચ ચમચા જેટલું તેલ તો ટોઠામાં તમારે તેલ થોડું વધારે જ લેવાનું તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેલને સારી રીતે ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું થોડી હિંગ સાથે જ એડ કરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ તો આપણે જે ખાડીને રાખી હતી ને બસ તે જ પેસ્ટને એડ કરી લઈશું હવે આ પેસ્ટને બે થી ત્રણ મિનિટ સુધી બરાબર સાતડી લઈશું આનાથી શું થશે કે આદુ મરચાં અને લસણ જે છે ને તે બિલકુલ કાચું નહીં રહે તો ફ્રેન્ડ જ્યારે પણ તમે આ પેસ્ટને સાતરશો ને ત્યારે એટલી સરસ મજાની સ્મેલ આવશે ને કે તમને એવું જ થશે કે ક્યારે ફટાફટ ટોઠા બની જાય અને હું ખાઈ લઉં બસ આજે તમારા ટોઠા પણ બહાર જેવા ટેસ્ટી જ બનવાના છે સાથે જ એડ કરીશું પાંચથી સાત લસણની કડીઓ તો ટોઠામાં આ રીતે લસણની કડીઓ એડ કરવાથી ટોઠા ખાતી વખતે આ લસણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ લસણની કડીઓ એડ કરવી ઓપ્શનલ છે એટલે કે તમને પસંદ હોય તો એડ કરવાની નહીં તો સ્કીપ પણ કરી શકો છો તે તમારી છે સાથે મીઠા લીમડાના પાન હવે આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આ પેસ્ટ પણ ખૂબ જ સરસ રીતે સતળાઈ ગઈ છે સાથે જ એડ કરીશું ત્રણ મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો ડુંગળીને પણ બરાબર સાતડી લઈશું એટલે કે ડુંગળીને તમારે એક થી બે મિનિટ સુધી સાતડી લેવાની છે તો ડુંગળીને તમારે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ડુંગળીને સાતડી લેવાની છે હવે એડ કરીશું બે મીડિયમ સાઈઝના ઝીણા કટ કરેલા ટામેટા હવે ટામેટાને પણ કરીશું સારી રીતે મિક્સ સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આનાથી શું થશે કે ટામેટા જે છે ને તે જલ્દીથી ચડી જશે તો ફ્રેન્ડ જ્યારે પણ ડુંગળી ટામેટા અને લસણ આ બધી જ વસ્તુ જેટલી વધારે સાતળવામાં આવે ને તેટલો જ ટોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ બધી જ વસ્તુને સાતળવી ખૂબ જ જરૂરી છે તો તમે જોયું ને ટામેટા ખૂબ જ સરળતાથી મેશ થઈ જાય છે એટલે કે ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે એડ કરીશું લીલી ડુંગળી તો મેં અહીંયા એક નાનો બાઉલ જેટલી ડુંગળી એડ કરી છે તો તમે આમાં લીલું લસણ પણ એડ કરી શકો છો કઈ જ વાંધો નથી હવે લીલી ડુંગળીને પણ થોડી વાર સુધી સાતડી લઈશું તો લીલી ડુંગળી બરાબર ચડી ગઈ છે હવે એડ કરીશું એક થી દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર અને સાથે જ એડ કરીશું થોડું મીઠું તો મીઠું તુવેરો બાફતી વખતે પણ આપણે એડ કર્યું હતું ને તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું અડધી ચમચી આચાર મસાલો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આચાર મસાલો જરૂરથી એડ કરવો સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડીને તૈયાર કરેલો ગરમ મસાલો આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર એડ કરીશું થોડું પાણી આનાથી શું થશે કે મસાલા જે છે ને તે બળી નહીં જાય તો અત્યારે કલર જોઈને મને તો એવું જ થાય છે કે ક્યારેક ટોઠા બની જાય અને હું ફટાફટ ખાઈ લઉં તો શું તમને પણ એવું જ થાય છે ને તો આ રીતે તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આ બધા મસાલાને ચડવી લેવાના છે સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ તો ખાંડ એડ કરવી ઓપ્શનલ છે તો આમાં આપણે ટામેટા એડ કર્યા છે ને તો થોડી ખાંડ એડ કરીશું તો ટોઠા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી તો કસ્તુરી હાથથી મસરીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને થોડી વાર સુધી થવા દઈશું તો આ જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તરત જ એડ કરીશું મિક્સર જારમાં ક્રશ કરેલી તુવેર અને ધાણાની પેસ્ટ તો આપણે જે તૈયાર કરીને રાખી હતી ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું આનાથી ટોઠાનો રસો એટલે કે ગ્રેવી ખૂબ જ સરસ બને છે અને આમાં ઘણા લોકો ગાંઠિયા કે પાપડીનો ભૂકો પણ એડ કરતા હોય છે પણ હું તો કહું છું કે આમાં તુવેર અને ધાણાની ગ્રેવી એડ કરીને તોઠા બનાવશો ને તો તમારા ટોઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે હવે આ પેસ્ટને બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી લઈશું હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો આમાં તમારે જેટલી ગ્રેવી ઘટ જોતી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે તો આ રીતે થોડા બબલ્સ આવવા લાગે તરત જ બાફેલી તુવેરો એડ કરી લઈશું હવે હવે પણ ગ્રેવી સાથે કરીશું સારી રીતે મિક્સ આની અંદર ફરીથી એક કપ જેટલું પાણી એડ કરી લઈશું હવે આને ઢાંકીને ફરીથી બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ટોઠા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ રીતે ટોઠા તમે એકવાર બનાવશો ને તો તમને આ ટોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને તમે બીજા બધા ટોઠાનો ટેસ્ટ ભૂલી જ જશો હવે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ટોઠા સાથે રોટલા મરચાં ડુંગળી ગોળ અને છાસ મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય તો તમારું શું કહેવું છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખાંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ